દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની વસંત મિલ ચાલમાં યુવાનને જીવતો સળગાવી દેવાના બનાવનો ભેદ ઉકેલાયો. રૂપિયા આપી લગ્ન કર્યા બાદ યુવતી પરત ન આવતા રૂપિયા પરત ન આપતા ગુનાને અંજામ આપ્યો. ભરૂચની શવન ચોકડી નજીક સ્લીપ થયા બાદ બાઇક ડિવાઈડર સાથે પટકાઈ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું મોત. નોકરીથી પરત આવતા યુવકનો અકસ્માત. મોપેડ સવાર બે કિશોરોને નડ્યો અકસ્માત. મોપેડ વીજ પોલ સાથે ભટકાતા 13 વર્ષીય કિશોરનું મોત, એકને ઈજા. હોળી ધૂળેટી પૂર્વે કેસુડાના ફૂલપુર બહારમાં ખીલી ઉઠ્યા. આદિવાસી પટ્ટા ઉપર કેસુડાએ આકર્ષણ જમાવ્યું. નિહાળો ડ્રોન કેમેરાના દ્રશ્યો. આયુર્વેદિક રીતે કેસુડો અતિ ઉપયોગી. ભરૂચમાં હોળી ધૂળેટીના તહેવારો પહેલા તસ્કર ટોળકી સક્રિય. સી ડિવિઝન પોલીસ મથકની હદમાં સોસાયટીમાં જ તસ્કરો ઘરને નિશાન બનાવવાના પ્રયાસ. તસ્કરોની તમામ હરકતના સીસીટીવી વિડીયો થયા વાયરલ. ઝઘડિયા તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ નિષ્ફળ ગયો હોય તેમ સેવા સદનમાં કીડિયાળું ઉભરાયું. સેવા સેતુમાં થયેલ કામોની વાતો જાહેરમાં કરવામાં આવતા નેતાઓ થાકતા નથી ત્યારે સેવા સદન ખાતે આટલી ભીડ કેમ જામતી હોય છે તે પ્રશ્ન. ભરૂચની વસંત મિલની ચાલમાં યુવાનને જીવતા સળગાવી દેવાની ઘટનામાં પીડિતની ચૈતર વસાવાએ મુલાકાત કરી સાંત્વના પાઠવવા સાથે આર્થિક સહાયની તૈયારી દર્શાવી. ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ ચકાસણીની કામગીરી. રોજ 150-200 સીડીનું 16 નિરીક્ષકો દ્વારા થતી ચકાસણી. ભરૂચની જૂની વાડી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યાના પ્રયાસના ચકચારી ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. 2 દિવસ પૂર્વે ભરૂચની જૂનીવાડી વસંત મિલની ચાલમાં રહેતો કિશન વસાવા ઘરે સૂતો હતો તે વખતે અજાણ્યો માણસ ઘરના પાછળના ભાગેથી ધસી આવી મારી નાખવાના ઈરાદે શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી ભાગી ગયેલ. આ બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હત્યાની કોશિશને સંલગ્ન કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. આ બનાવની ગંભીરતા સમજી ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ગુનો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને પોલીસ LCB PI MP વાડા તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર SD ફૂલતરિયાએ પોતપોતાની ટીમો સાથે તાત્કાલિક ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી માહિતી મેળવી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીનું પગેરું મેળવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા. આ દરમિયાન LCB તથા બી ડિવિઝન પોલીસને સંયુક્ત રીતે હકીકત મળેલ કે જૂનીવાડી વસંત મિલની ચાલમાં કિશનને પેટ્રોલ છાંટી જીવતો સળગાવનાર આરોપી ભરૂચ નેશનલ હાઈવે ઉપર છે. જેના આધારે તાત્કાલિક ટીમો રવાના કરી ટીમ દ્વારા આરોપી દિલીપ રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ સોલંકી રહેવાસી રાજપાર્ક ગુલાબનગર જામનગરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા આરોપીએ કેફિયત આપેલ કે પોતે લગ્ન માટે છોકરી જોવા અગાઉ ભરૂચ આવેલ ત્યારે આ મકાન જોયેલું હતું. ત્યારબાદ રૂપિયા આપી લગ્ન કરેલ પરંતુ આરોપીની પત્ની તેને છોડીને જતી રહેલ હતી. જે બાદ આરોપીએ રૂપિયા પરત માંગતા છોકરીવાળા રૂપિયા પરત આપતા ન હતા જેથી ઉશ્કેરાઈ જઈ છોકરી પક્ષવાળાને મારી નાખવાનું મન બનાવી પૂરતી તૈયારી સાથે આવી દરવાજો ખોલનાર કિશન ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઈ આ ગુનાને અંજામ આપ્યો હતો. જે બાદ રિક્ષા અને ઇકોમાં ભાગી ગયેલ. આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. એ ભરૂચ આવેલો તે વખતે આ ભોગ બનનાર જે કિશન છે એના ઘરે આ મહિલાઓ એને લઈ ગયેલી એટલે આ શીલા કે જેને આ આરોપીના લગ્ન કંચન સાથે કરાવ્યા હતા એ શીલાનું મકાન અને કંચનનું મકાન આ ભોગ બનનાર કિશન જે છે એ મકાનમાં જ રહે છે એમ માનીને આને આ લોકોને ઘરના કોઈ પણ સભ્યને કે જે આ છોકરી પક્ષનો કોઈ પણ સભ્ય જે મળે તો એને મારે મારી નાખવો છે એવો પ્લાન બનાવીને એ આવેલો હતો અને એને પેટ્રોલ જે છે એ નવસારી એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનાઓ પણ દાખલ થયેલા છે ભૂતકાળમાં.
તો પ્રોહિબિશનના ગુનાની મુદતના કામે આ આરોપી છે એ નવસારી ગયેલો હતો અને નવસારીથી પરત ફરતા એણે પ્લાન બનાવેલો કે આજે આ કન્યા મારી સાથે આ લોકોએ જે છેતરપિંડી કરી છે મને લગ્નની લાલચ આપીને યુવતી બતાવીને મારી પાસેથી 1,65,000 રૂપિયા લઈ લીધા છે તો એના ઘરના કોઈ પણ સભ્ય મળે તો એના ઉપર મારે આ રીતે મારે બદલો લેવા માટે કોઈ જે કોઈ મળે એને જીવતા સળગાવી નાખવા છે એવું મનોમન નક્કી કરેલું. તો સૌ પ્રથમ એને નવસારીના બજારમાં જઈને એસિડ છાંટવા માટેનો પ્લાન બનાવેલો તો એસિડ લીધેલું. એને એસિડ જે દુકાનેથી લીધું એ એસિડનું એને પોતાના ઉપર એને અજમાવેલું અને ટેસ્ટ કરેલો તો એને એસિડમાં પ્રબળતા નહીં જળાવેલી એટલે કે એસિડ શરીરને બાળતું હોય એવું નહીં લાગતા. એને પછી પેટ્રોલ છાંટીને સળગાવી નાખવાનો પ્લાન કર્યો તો એણે નવસારીથી પેટ્રોલ એક બોટલમાં ખરીદ્યું અને એ પેટ્રોલ છાંટવા માટે સરળતા રહે એના માટે એક સ્ટીલનો ડબ્બો પણ નવસારીથી ખરીદ્યો. ત્યારબાદ એ પોતે ટ્રેનમાં આવ્યો, પેટ્રોલની બોટલમાંથી એણે સ્ટીલના ડબ્બામાં પેટ્રોલ કન્વર્ટ કર્યું અને પોતાના મોઢે માસ્ક બાંધીને આ ભોગ બનનાર છે એના ઘરે ગયેલો. ભોગ બનનાર ઘરમાં સૂતો હતો અને દરવાજો ઘરનો બંધ હતો તો આરોપીએ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને જેવો ભોગ બનનાર કિશન વસાવાએ દરવાજો ખોલ્યો કંઈ પણ પૂછ્યા વગર એના ઉપર દબાવવાનું પેટ્રોલ છાંટી દીધું અને એને સળગાવીને માસ્ક મોઢે એમના એમ રાખીને એ ભાગી ગયેલો. આ રીતની હકીકત આરોપીએ તપાસ દરમિયાન જણાવેલી છે. તો આ કામે આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ધરપકડ કરવામાં આવેલી છે, વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે. વધુ પુરાવા માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાઓ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમત ગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમત ગમત માટેનું વિશાળ મેદાન, લાયબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય સુરભિ શિખર બંગલોઝ પાસે ભોલાવ ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય ભરૂચ. શ્રવણ ચોકડી પર ગત રોજ રાત્રેના એક યુવકની મોટરસાયકલ સ્લીપ થઈ જતા ડિવાઈડર સાથે અથડાતા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ભરૂચ શહેરના કંથારિયા માર્ગ પર આવેલી જિન્નત બંગલોઝમાં રહેતો 24 વર્ષીય સાહિલ સમીરભાઈ ગરાસિયા શ્રાવણ ચોકડી નજીક આવેલ ક્રોમા સેન્ટરમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. ગતરોજ તે બપોરના ક્રોમા સેન્ટરમાં નોકરી પર આવ્યો હતો. રાત્રિના સેન્ટરમાંથી છૂટ્યા બાદ પોતાની મોટરસાયકલ એક્સ પ્લસ નંબર GJ16DM3106 લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો. આ સમયે તે એચપી પેટ્રોલ પંપથી શ્રવણ ચોકડી જતા પોતાની બાઇક સ્લીપ થઈ જતા તે રોડ પર આવેલા ડિવાઈડર સાથે ભટકાયો હતો. જોકે તે એટલી સ્પીડમાં હતો કે તેણે હેલ્મેટ પહેરેલ હોય તો પણ સાહિલને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ તેના પરિવાર સહિત તેના મિત્રો સ્થળ પર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ઝઘડ્યા ગયેલ તેના પિતા પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવ અંગે ભરૂચ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ
અંકલેશ્વરના કાપોદરા વિસ્તારમાં રહેતા બે કિશોરો એક્ટિવા લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન વીજ પોલ સાથે ધડાકાભેર એક્ટિવા અથડાતા બંનેને ગંભીર ઈજા થઈ હતી, જેમાં એકનું મોત થયું હતું જ્યારે બીજાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના કાપોદરા વિસ્તારમાં આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતો 15 વર્ષીય દિવ્ય શુક્લા તેમજ સનફ્લોરા રેસીડેન્સીમાં રહેતો 13 વર્ષીય આયુષ યાદવ એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમિયાન સાંઈ દર્શન અને સાંઈ શ્રદ્ધા સોસાયટી વચ્ચે અચાનક સંચાલન પરનો કાબુ ગુમાવતા એક્ટિવા વીજ પુલ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં બંનેને ગંભીર ઈજા થતા જયાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા, જ્યાં ગંભીર રીતે ઘાયલ આયુષને મૃત જાહેર કરાયેલ, જ્યારે માથામાં ગંભીર ઈજા પામેલ દિવ્યની અર્ધ બેભાન અવસ્થામાં સારવાર ચાલી રહી હતી. પોલીસે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફાગણ મહિનામાં કેસુડાના ફૂલો પૂર બહારમાં ખીલે છે ત્યારે હાલમાં ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટા ઉપર કેસુડાના ફૂલો આકર્ષણ જમાવી રહ્યા છે. નિહાળો વિશેષ અહેવાલમાં. ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ જેવા તાલુકાના અંતરિયાળ વિસ્તારના મુખ્ય માર્ગો અને જંગલોમાં કેસુડાની હારમાળાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. રંગોનો તહેવાર હોળી હવે નજીક આવી રહ્યો છે ત્યારે હોળી નજીક આવતાની સાથે જ વનરાય ફૂલોના મહારાજા કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. કેસુડાના ફૂલો અને કસુંબલ રંગથી હોળી ધૂળેટી રમવા પાછળ સ્વસ્થ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે. ફાગણ મહિનાના આગમન ટાણે કેસુડાના ફૂલ ખીલતા હોય છે. ઉનાળાના 4 મહિનાના ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે. કેસુડો માત્ર ધૂળેટી રમવા પૂરતું સીમિત નથી, પરંતુ કેસુડો એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત રાખવામાં પણ મહત્વ ધરાવે છે. થાઇરોઇડ, ડાયાબિટીસ, ચામડીના રોગો સાજા થવા સાથે ખાખરાની છાલનો પાવડર, ફૂલનો પાવડર ખૂબ જ ગુણકારી હોવાનું પણ માનવામાં આવે છે. હાલ તો ખાખરાના વૃક્ષો લુપ્ત થવાની આરે છે ત્યારે તેનું મહત્વ અને જાળવણી પણ ખૂબ જરૂરી છે. આદિવાસી પટ્ટા ઉપર કેસુડાના ફૂલો આકર્ષણ જમાવી રહ્યા છે. હોળીના સમયે, ગરમીના સમયે, જ્યારે પાનખર ઋતુના સમયે બધા ઝાડોના પાન ખરી જતા હોય છે ત્યારે કેસુડાના નયન રમે ફૂલો કે નારંગી રંગના જે લાલાચ પડતા નારંગી રંગ હોય છે તે આપણને નયન રમ્ય નજારો એક દેખાય છે. તો તેની વિશે વાત કરીએ તો કેસુડાનું ઝાડ એ ખૂબ મહત્ત્વનું છે. તેના ઔષધિ અને ઘણા બધા ફાયદા છે. પરંપરાગત જૂના રિવાજો મુજબ હોળીના તહેવાર સમયે કેસુડાના ફૂલના થી જે રંગની હોળી રમતા હતા તે હાલ લુપ્ત થઈ ગઈ છે અને કેમિકલયુક્ત રંગોથી જે હોળી રમે છે તે આપણા શરીરને ખૂબ નુકસાનકારક છે. તો દરેક લોકોને હું અપીલ કરીશ કે હાલ કેસુડાના ફૂલો મેળવી અને તેના રંગથી હોળી રમે અને પરંપરાગત રીતે હોળીનો તહેવાર ઉજવે. સાથે જ કેસુડા વિશે વધુ વાત કરતાં જણાવીશ કે કેસુડાના ઔષધિ ઉપયોગો ઘણા બધા છે, જેમ કે થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, ચામડીના રોગો છે. આવા અનેક રોગોમાં કેસુડાના છાલનો પાવડર, તેના મૂળનો અર્ક તેમજ તેના પાંદડાનો પાવડર અને કેસુડાના ફૂલનો પાવડર ખાસ આ બધા જ જે કેસુડાના જે અંગો છે તે ખૂબ જ આપણને ઔષધિ રીતે ઉપયોગી છે. આમ આ કેસુડાનું ઝાડ ખૂબ ઉપયોગી અને મહત્ત્વનું છે. ભરૂચ જિલ્લામાં મોટાભાગે નેત્રંગ, ઝઘડિયા અને વાલિયા વિસ્તારમાં આ કેસુડાના ઝાડ જોવા મળે છે. બીજા તાલુકામાં લુપ્ત પ્રાય અવસ્થામાં જોવા મળે છે. અસ્તુ. દિલ્હી પબ્લિક સ્કૂલ ભરૂચ વેલકમ્સ યુ ટુ બી અ પાર્ટ ઓફ વન ઓફ ધ એશિયાઝ લાર્જેસ્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students.
And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12. Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS school also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી ભૂસા સોસાયટીના ભાડુઆતના બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગેની જાણ થતા જ મકાન માલિકે બહાર ગામ ગયેલા ભાડુઆતને જાણ કરતા તેઓએ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તસ્કર ટોળકીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં તસ્કરો બેફામ બની પોલીસના ડર વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેના સીસીટીવી ફૂટેજ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરતા તસ્કરોના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. થોડા દિવસ પહેલા નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલા વડદલા ગામમાં ચોરીની ઇકો વાન લઈને 4-5 તસ્કરો આખાય ગામમાં રેકી કરી હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં મંગળવારની રાત્રે નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી ભૂસા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, જેમાં ભૂસા સોસાયટીની 36 નંબરના મકાનના માલિક ચૈતાલી પંડ્યાએ તેમના મકાનના ઉપરનો ભાગ ભાડે આપ્યો છે અને મકાન માલિક નીચેના ભાગે રહે છે. મકાનના ઉપરના ભાગે ભાડેથી રહેતા ભાડુઆત હોળીનો તહેવાર હોય વતનમાં જતા મકાન બંધ હતું. આ દરમિયાન મકાનમાં રહેતા ભાડુઆતની ગેરહાજરીનો લાભ લઈને તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ગયા હતા. આ અંગેની જાણ મકાન માલિકે ભાડુઆતને કરતા તેઓ દોડી આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. તસ્કર ટોળકીની તમામ હરકત સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં તેઓ એક પછી એક ભાગતા નજરે પડી રહ્યા છે, જે જોઈ રહીશોમાં ગભરાટ પ્રસરી ગયો છે. તેમજ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે. ઝઘડિયા તાલુકામાં છેવાડાના ગામડાના માણસને સેવા સદન સુધી ધક્કા ન ખાવા પડે તે માટે સરકાર દ્વારા વિવિધ તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ 4-5 ગામો વચ્ચે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ પણ સેવા સદન ખાતે વિવિધ કામો માટે લોકોનો મેળાવડો જામી રહ્યો છે, જેથી સેવા સેતુ કાર્યક્રમોના સફળતાના દાવાઓ સામે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. બધા સેવા સેતુ કાર્યક્રમ તેના ટાઈમ ટેબલ મુજબ થતા પણ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદાર વહીવટીતંત્ર સામાન્ય નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમ સુધી લાવવામાં નિષ્ફળ રહેતું હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવ્યા છે. ઝઘડિયા સેવા સદન ખાતે ગામે ગામથી નાગરિકો પોતાના વિવિધ કામ માટે અહીં આવતા હોય છે ત્યારે સેવા સદનમાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. આધાર કાર્ડ સાથે અન્ય સરકારી દસ્તાવેજો લિંક કરવાનું કામ હોય, સુધારા વધારાનું કામ હોય કે રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ હોય, સેવા સદન ઝઘડિયામાં હંમેશા ભારે ભીડ જામેલી હોય છે. ત્યારે તંત્ર દ્વારા જાહેર કરાયેલ અને યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ કેટલા સફળ રહ્યા તે આ ભીડને જોઈને એના પરથી ફલિત થાય છે. પોતાનો રોજગાર, મજૂરી, નોકરી ધંધા છોડીને રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા આખા પરિવાર સાથે સેવા સદન ખાતે આવવું પડતું હોય છે. તેમાં પણ વળી સરકારી સોફ્ટવેર એટલું ગોકળ ગતિએ ચાલે છે કે ઓપરેટર પણ થાકી જાય છે અને સેવા સદનમાં આવેલા નાગરિકો પણ થાકી જાય છે. આ બધું ઓછું હોય તેમ હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે અધિકારીઓ કર્મચારીઓ પણ તેમના ટેબલ પર દેખાતા નથી. આવા સમયે દૂર દૂર ગામડેથી આવેલા નાગરિકો સેવા સદનના ઓટલે જ આરામ કરી લેતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. કારણ કે અમે અંદર ગઈને જોયું તો એક જ કોમ્પ્યુટર સિસ્ટમ કામ કરી રહી છે અને આખું તાલુકાનું પબ્લિક એક જ સિસ્ટમ પર આવે તો સિસ્ટમ હેંગ જ થાય. જે સિસ્ટમના અભાવના કારણે આ લોકોને તકલીફ પડી છે, તો એ સરકાર એવી રીતે કંઈક પ્લાનિંગ કરે કે આ લોકોના જે દુકાનધારકો છે એ દુકાનધારકોની ત્યાં જ આ લોકોના અંગૂઠા પડી જાય. અને જો સરકારે કદાચ વેબસાઇટ બનાવી હોય તો આ લોકો સુધી એ વેબસાઇટ પહોંચી નથી, તો એને પહોંચાડવાનો આ લોકો તંત્ર કંઈક ને કંઈક જગ્યાએ ફેલ થયું છે, જેના કારણે આજે અસુવિધા છે. આટલા લોકોનો જે આજે દિવસ આજે બગડો છે, સવારે 9 વાગ્યાથી લોકો આવ્યા છે, ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે અને હજુ આ 1 વાગ્યા સુધી કોઈ ઠેકાણા નથી. હવે કહે છે કે સર્વર ડાઉન છે, એટલે આ પબ્લિકે હું ભાડા ખર્ચીને આના આ ધંધામાં વાપરવાના છે. મારી તંત્રને ખાસ વિનંતી છે કે આપ આ લોકોની સુખાકારી જો વિચારતા હોય તો એમને એમના ગામની અંદર જ આ સુવિધા પૂરી પાડે એવી કઈ સિસ્ટમ ઊભી કરો અને તાત્કાલિક ધોરણે તેની પર લાગુ કરો. જય હિન્દ, જય ભારત.
અધિકારી મળવા ગયા, પણ અધિકારી એમની પર્સનલ મિટિંગોમાં જેટલા બધા વ્યસ્ત હતા કે અમે ત્યાં 15-20 મિનિટ સુધી ઉભા રહ્યા જનતાના પ્રશ્ન લઈને, પણ એ ભાઈ સાંભળવા માટે તૈયાર નતા. ભરૂચની વસંત મિલની ચાલમાં યુવાનને જીવતા સળગાવી દેવાની ઘટનાના પીડિતની મુલાકાત આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ લઈ સાંત્વના પાઠવવા સાથે સારવાર માટેના ખર્ચ પેટે આર્થિક સહાયની ખાતરી આપવા સાથે બનાવની ન્યાયિક તપાસની માંગ કરી હતી. ભરૂચની વસંત મિલની ચાલમાં કિશન નામના યુવાનને અજાણ્યા સમયે ઘરમાં ઘૂસી જઈ જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કરતા ગંભીર રીતે દાઝી ગયેલ આદિવાસી યુવાન હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભૂખ બનનાર યુવાનની હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ માહિતી મેળવવા સાથે ડોક્ટર સાથે પણ ચર્ચા કરી હતી. એમ પરિવારજનોને મળીને પણ આશ્વાસન આપી આર્થિક મદદ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. ચૈતર વસાવાએ બનાવ સંદર્ભે તપાસની માંગણી કરવા સાથે આદિવાસીઓ પર આ રીતે હુમલાનો પહેલો બનાવ ન હોવાનું કહ્યું હતું. આજે ભરૂચ ખાતે જે કિશનભાઈ વસાવા કરીને યુવાન હતો એના પર જીવલેણ હુમલો થયો અને એમનું 80% શરીર આજે જ્યારે બળીને ખાક થઈ ગયું છે ત્યારે એમની મુલાકાત માટે અમે હોસ્પિટલમાં આવ્યા હતા. એમને મળ્યા છે. હવે એમની સ્થિતિ સારી છે, આઈસીયુમાં છે. સાથે સાથે ડૉક્ટર સાહેબને પણ અમે મળ્યા છે. તેઓ પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે, ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. છતાં એ 45-50 દિવસ સુધી અહીંયા રાખવા પડે એમ છે અને ખર્ચો પણ મોટો છે. ત્યારે અમે એમના પરિવારને સાંત્વના આપી છે અને સાથે સાથે અમારા અને અમારા ગ્રુપ થકી જે પણ આર્થિક મદદરૂપ જેટલું પણ થશે અમે બધા મદદ કરવાના છે અને કિશનભાઈ જલ્દી ને જલ્દી સારા થાય અમારા પ્રયત્નો રહેશે. તમે જોઈ શકો છો આ પહેલો બનાવ નથી, આવા કેટલાય બનાવો છે જેમાં આદિવાસી યુવાનોને આદિવાસી વિદ્યાર્થીઓને આવી જ રીતના ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કર્યા બાદ એનું કોઈ નિરાકરણ નથી આવતું. આમના પર હુમલો થયો અને આજે આ 3જો દિવસ છે ત્યારે ખરેખર એની યોગ્ય તપાસ થાય, જે પણ એમના પર હુમલો કરનાર છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આવા બનાવો આવનાર ભવિષ્યમાં ના બને એ બાબતે પણ અમે અહીંના તપાસ અધિકારી સાથે વાત કરીશું, એસપી સાથે વાત કરીશું અને એમને ન્યાય આપવાનું કામ કરીશું. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા. અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1-10 તથા 11-12 આર્ટસ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1-12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. ભરૂચમાં ધોરણ 10 બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં રોજની 150-200 સીડીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા વિવિધ પરીક્ષા કેન્દ્રોની 82 બિલ્ડિંગમાં 11 માર્ચથી લેવાઈ રહી છે. આ પરીક્ષા કેન્દ્રોને ગેરરીતિ અટકાવવા સીસીટીવીથી સજ્જ છે, જેમાં પરીક્ષાખંડની તમામ ગતિવિધિ કેદ થઈ રહી છે. પેપર પૂર્ણ થતાં સીસીટીવી ફૂટેજ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ તમામ સીસીટીવી ફૂટેજની ચકાસણી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભરતભાઈ સેલતની અધ્યક્ષતામાં 16 જિલ્લા નિરીક્ષકો દ્વારા નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે કરવામાં આવી રહી છે, જેમાં રોજના લગભગ 150-200 સીડીની ચકાસણી કરવામાં આવી રહી છે, જે આગામી 26 માર્ચ સુધી ચાલુ રહેશે અને જરૂર પડશે તો 30 માર્ચ સુધી પણ ચાલુ રાખવામાં આવશે, તેમ ભરતભાઈ શેલતે જણાવ્યું હતું. બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ ના થાય તે માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા બાદ હવે તેની ચકાસણી દરમિયાન કોઈ પરીક્ષાર્થી ગેરરીતિ કરતા ઝડપાશે તો તે અંગેનો રિપોર્ટ કરી તે બાદ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
બોર્ડની પરીક્ષાના કેન્દ્રોમાં જે સીસીટીવી ફૂટેજ કેપ્ચર્ડ થાય છે તેની ચકાસણી માટે અહીંયા જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચના માર્ગદર્શન મુજબ કામગીરી ચાલી રહી છે. દરરોજ લગભગ 150 થી 200 સીડીનું નિદર્શન 16 વ્યુઅરના સ્ટાફ દ્વારા થઈ રહ્યું છે. રોજ પરીક્ષા પૂરી થાય તે પછી સીસીટીવી ફૂટેજ ઝોન દ્વારા અત્રેની કેન્દ્રને ફાળવવામાં આવે છે. તે જોતા હજી પરીક્ષા પૂરી થાય તે પછી 26 તારીખ સુધી આ વ્યૂઈંગની કામગીરી ચાલનાર છે. જો સમયમર્યાદામાં કામ પૂર્ણ ન થાય તો આ સમયમર્યાદા આગામી 30 માર્ચ સુધી પણ આ કામગીરી ચાલુ રાખવામાં આવશે. છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે સૌના આશ્ચર્યની વચ્ચે જસુભાઈ રાઠવાની નિમણૂક કરી છે. પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ટિકિટ કપાઈ છે તો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાને ભાજપમાં પ્રવેશ અપાવનાર જસુભાઈ રાઠવાને ટિકિટ ફાળવી છે. ત્યારે ખાસ કરીને સંગઠનનું ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા જસુભાઈને 10 વર્ષના લાંબા અંતરાલ ટિકિટ આપીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સી આર પાટીલે જસુભાઈ અંગે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે જસુભાઈ જમીનનો માણસ છે, સીધો સાદો માણસ છે. એમને તો ખબર પણ નહોતી કે એમનું સિલેક્શન થશે, પણ ભાજપના ઉચ્ચ નેતૃત્વ કાર્યકર્તાઓને ટિકિટ આપીને મોટા કરવાનું કામ ભાજપા કરે છે. આ વખતે મોદી સાહેબે નિર્ણય કર્યો કે આ વખતે છોટાઉદેપુરની સીટ ઉપર જસુભાઈને લડાવવા છે. રાજપીપળા કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઓડિયન્સમાં બેસેલા લોકો પાસે જઈને હાથ જોડી સૌનું અભિવાદન ઝીલી ઉમેદવાર જસુભાઈ લોકોને મળ્યા અને એમને જણાવ્યું કે કચરામાં છુપાયેલા હીરાને વીણીને બહાર લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. મને તો સપનામાં પણ ખબર નહોતી કે હું લોકસભા છોટાઉદેપુરનો ઉમેદવાર બનીશ. પાટીલ સાહેબે મારા નામની પસંદગી કરી છે ત્યારે હું એમને ખાતરી આપું છું કે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ 5 લાખથી વધુ મતોથી જીતીને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં પણ અર્પણ કરીશ એવો પાક્કો વિશ્વાસ આપ્યો હતો. જસુભાઈ રાઠવાએ જણાવ્યું કે આ દેશની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી જે રીતે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે તે રીતે ગતિમાં સાથ અને સહકાર આપવા માટે મને જે રીતે પસંદ કર્યો છે એ માટે હું મોદી સાહેબનો આભાર માનું છું. તેમણે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો 5 લાખથી વધુ બેઠકોથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમારા પેજ સમિતિના પ્રમુખો અને કાર્યકર્તાઓ આ બેઠક જીતાડવા માટે કામે લાગી જશે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર કોંગ્રેસ મુક્ત થયો છે કારણ કે નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાયા છે. સંખેડા ડભોઈના વિધાનસભા ઉમેદવાર પણ જોડાયા છે, તો હવે આ વિસ્તાર કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે એમ ચોક્કસ કહી શકાય છે. અને એમને ખબર પણ નહોતી કે એમનું સિલેક્શન થશે, પણ ભારતીય જનતા પાર્ટીનું આપણું ઉચ્ચ નેતૃત્વ એ તો કાર્યકર્તાઓને ટિકિટ આપીને એને મોટા કરતા હોય છે. મોદી સાહેબે, અમિતભાઈ શાહ સાહેબે નિર્ણય કર્યો કે આપણે જસુભાઈને આ વખતે છોટાઉદેપુરથી લડાવીએ, અને જે રીતે આપ સૌનો રિસ્પોન્સ આવ્યો, જે રીતે આપ સૌ આ નિર્ણયને વધાવ્યો, એના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું. હા, એ વાત 100% સાચી છે. કોંગ્રેસ મુક્ત કેમ કે છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે, સંખેડાના ઉમેદવાર પણ સામેલ થયા છે, નર્મદાના નાંદોદના ઉમેદવાર પણ સામેલ થયા છે, અને ડભોઈના ઉમેદવાર પણ સામેલ થયા છે. આમ બધા જ ઉમેદવારો સામેલ થઈ ગયા છે હવે કોંગ્રેસ. ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપવા દોડધામ કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના પગલે લોકોમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. ભરૂચ શહેરના ભોલાવ, જાડેશ્વર તેમજ તવરા રોડ ઉપર આવેલ વિવિધ સોસાયટીઓમાં અન્ય ગામડાના કે અન્ય જિલ્લાના લોકો વસવાટ કરે છે ત્યારે આ વિસ્તારોમાં ભૂતકાળમાં ચોરીની અનેક ઘટનાઓ સામે આવી છે. તેવામાં ચાલુ વર્ષે હોળી ધૂળેટીની 3 દિવસની રજાઓમાં કેટલાક મકાન માલિકો વતનમાં તહેવારની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ એક સોસાયટીમાં તસ્કરો દોડધામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. તહેવારો શરૂ થતાં પહેલાં જ જાણે તસ્કરોએ શહેરમાં ધામા નાખી દીધા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. તેવામાં પોલીસ વિભાગ દ્વારા હોળી ધૂળેટીની પર્વની 3 દિવસની રજામાં ચોરીના બનાવો અટકાવવા યોગ્ય પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે તેમજ આ તહેવારો દરમિયાન વિશેષ એક્શન પ્લાન બનાવે તેવી લોક માંગ ઉઠી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 10 માર્ચના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે રાજપીપળા ચોકડી સ્થિત પટેલ
નગરના દાજી કોમ્પ્લેક્સમાં રહેતા બુટલેગર પ્રકાશ ઉર્ફે માસ્ટર લાઝરસ વસાવા પોતાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલ મળી. કુલ 4000થી વધુના મુદ્દામાલ કબજે કરી બુટલેગર પ્રકાશ વસાવાને ઝડપી પાડ્યો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર દિવાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. તે દરમિયાન બી ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર દિવાનને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ કુખ્યાત બુટલેગર અગાઉ પણ ઘણા ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું. ઝઘડા તાલુકાના ધોલી ગામ ખાતેથી 38000થી વધુના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડી, અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળા એલસીબી ભરૂચના માર્ગદર્શન સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો કરવામાં આવેલ. તે દરમિયાન બાતમી મળેલ કે ધોલી ગામના આશીષભાઈ વસાવાના ઘરે ધોલેખામ ગામના આકાશભાઈ વસાવાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉતારેલ છે. જે બાતમીના આધારે પોલીસ ટીમ ધોલી ગામે આશીષભાઈના ઘરની ખાતરી કરી ઘરમાં ચેક કરતા ઘરમાં ઓરડાના ભાગે સંતાડેલ વિદેશી દારૂને 2 ટીન નંગ 328 કિંમત 32800 મળી આવેલ. તે ઉપરાંત 2 મોબાઇલ નંગ મળી 42800ના મુદ્દામાલ સાથે આકાશભાઈ વસાવા રહેવાસી મંદિર ફળિયું ધોલેખામ ગામ તાલુકો નેત્રંગ તેમજ રણજીતભાઈ વસાવા રહેવાસી નિશાળ ફળિયું ધોલેખામ ગામને ઝડપી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. ભરૂચ એબીસી ચોકડી પરથી ઓટોરિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે 2 ઈસમોને એલસીબીની ટીમે ઝડપી પાડી રૂપિયા 1.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમિયાન પીએસઆઈ ડીએ તુવરની ટીમ ગત રાત્રિના નાઇટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે બુટલેગર રાહુલ કાયસે તેના મળતિયા મારફતે ઓટોરિક્ષા નંબર GJ16Y2340માં વિદેશી દારૂ મંગાવેલ છે, જેથી એલસીબી ટીમ દ્વારા ભરૂચ શહેર એબીસી સર્કલ નજીક વોચ તપાસમાં રહી બાતમીવાળી રિક્ષામાં વિદેશી દારૂ સાથે મુસ્તાકભાઈ કરીમભાઈ મંસૂરી રહેવાસી ભીમનાથ મહાદેવ મંદિર પાસે દાંડિયા બજાર ભરૂચ તેમજ સંજયભાઈ ગણપતભાઈ રાઠોડ રહેવાસી કસક જલારામ મંદિર પાસે ભરૂચને ઝડપી પાડવામાં આવેલ. પકડાયેલ બંને ઈસમોની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરતા પકડાયેલા દારૂનો જથ્થો રાહુલ કાયસ્થે મંગાવતા તેના કહેવા મુજબ રિક્ષા લઈ ભરૂચ જીઆરડીસી ફેઝ 1માં ગયેલ અને સિલ્વર કલરની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડીમાં 1 ઈસમ દારૂ આપી ગયેલ હોવાની હકીકત જણાવતા ઉપરોક્ત બુટલેગર તથા અન્ય એક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ ઓટો રિક્ષા મોબાઈલ મળી કુલ કિંમત ₹86700નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ તપાસ માટે સોંપી વોન્ટેડ આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરેલ છે. વાલિયા પોલીસ સ્ટેશનના મુદ્દામાં રૂમમાં જમા કરાવેલ વિદેશી દારૂના જથ્થામાંથી રાત્રિના સમયગાળામાં તબક્કાવાર રીતે 31 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સગી વગી કરવાનો કારસો પોલીસ સ્ટેશનમાં જ ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે આચર્યો હતો. મામલાની તપાસમાં તેને એક હોમગાર્ડ તરીકે 3 GRD જવાન પણ મદદ કરતા હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે તેમની પણ ધરપકડ કરી છે. વાલિયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ ધનજી વસાવા પાસે ક્રાઇમ રાઇટર હેડ તરીકેનો ચાર્જ હતો. તે સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમની દેખરેખની જવાબદારી પણ તેમની પાસે જ હતી, જેનો ફાયદો ઉઠાવી 2021-2023 સુધીમાં કુલ મુદ્દામાલ રૂમમાંથી 31 લાખનો વિદેશી દારૂ સગે વગે કર્યો હતો. મામલામાં વાલિયા પોલીસે ગુનો નોંધતા ભરૂચ એલસીબીના PI મનીષવાળાને તપાસ સોંપાઈ છે. ત્યારે જગદીશ વસાવાની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા તેના કારસામાં હોમગાર્ડ જયરાજ શ્રી રાહુલજી તથા 3 GRD જવાન અશ્વિન વસાવા દેવેન્દ્ર ગામિત તેમજ સંદીપ વસાવા મદદ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમ રાઇટર હેડનો ચાર્જ સંભાળનાર હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાના કહેવાથી રાત્રિના સમયે તેમની ખાનગી બલેનો કારમાં મુદ્દામાલ રૂમમાંથી ચોરી કરેલો માલ કાઢીને લઈ જતા હતા, જે બાદ તેનો ઉપયોગ તેઓ બુટલેગરોને વેચવા પોતાના પીવા માટે તેમજ તેમના પરિચિતોને આપવા માટે કરતા હોવાનું પ્રાથમિક તબક્કે જણાવ્યું છે. ટીમે હોમગાર્ડ તેમજ 3 GRDને ઝડપી પાડી તેમના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે તેઓ કયા બુટલેગરોને દારૂ વેચતા હતા, કેટલા રૂપિયામાં વેચતા હતા તેમજ બુટલેગરોને અન્ય કોઈ રીતે મદદરૂપ થતા હતા કે કેમ તે સહિતની વિગતો મેળવવાની કવાયત LCB ટીમે શરૂ કરી છે. વાગલખોડ ખાતે દારૂ ભરેલી ઇકો પલટી ખાવાના કિસ્સામાં હેડ કોન્સ્ટેબલ જગદીશ વસાવાની સંડોવણી બહાર આવ્યા બાદ તેની તપાસ ચાલી જતા જગદીશને વાલિયા પોલીસ સ્ટેશનમાં જ GRD તરીકે કામ કરતો સંદીપ વસાવા મદદ કરતો હોવાનું ઘટસ્ફોટ થતાં તેને સસ્પેન્ડ કરવા સાથે ધરપકડ કર્યા બાદ સબજેલમાં ધકેલી દેવાયો હતો. વાલિયા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા જયરાજ શ્રી રણજીત રાહુલજીએ ફરજ દરમિયાન
એક મહિલા પીએસઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, જેના પગલે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેના રિપોર્ટના આધારે હોમગાર્ડ કમાન્ડરે તેને સસ્પેન્ડ કર્યો હતો. હાલમાં તે વાલિયાની ઇન્ટર્ન્સ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગાંધીનગર બીએસએફ બટાલિયન સાથે શહેર ડિવિઝન પોલીસની ટીમે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટમાર્ચ યોજી સ્થિતિ તેમજ ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. રાજ્યમાં ચૂંટણી જાહેર થતાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્રએ કવાયત શરૂ કરી હતી, જ્યાં બીએસએફના જવાનોએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ફૂટ માર્ચ યોજી હતી. ગાંધીનગર બીએસએફ બટાલિયન સાથે શહેર ડિવિઝન પોલીસની ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ યોજી સ્થિતિ તેમજ ભૌગોલિક પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. લોકસભાની ચૂંટણી જાહેર થતાં સત્તાની કમાન હવે વહીવટીતંત્ર પાસે આવી છે, ત્યારે આગામી ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને સુરક્ષા ટીમ પણ એક્ટિવ થઈ છે, જે અનુસંધાને અંકલેશ્વર ખાતે બીએસએફ 194 બટાલિયન D1 કંપની ગાંધીનગર ખાતેથી 40 જવાનોની ટીમ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અને ચૂંટણી કાર્યક્ષેત્રોમાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, જેનું લક્ષીને અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં અંકલેશ્વર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બીએસએફ કંપની દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી ફૂટ માર્ચનું આયોજન કર્યું હતું. પોલીસની આ ફ્લેગ માર્ચ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સલામતીનો ભાવ કેળવાય તે ઉદ્દેશ્ય સાથે ફરી હતી. આગામી લોકસભાની ચૂંટણીને હજુ 2 મહિનાનો સમય છે, તે પૂર્વ પ્રત્યેક જિલ્લાના તાલુકા મથક અને પોલીસ મથક વિસ્તારમાં પોલીસ તેમજ વિવિધ સુરક્ષા બળો દ્વારા માહિતી એકત્ર કરી તૈયારીમાં જોતરાયું છે. અંકલેશ્વરની મેડિકસ ફિનકેમ એન્ડ લેબોરેટરીઝ તથા તેના માલિક ડોક્ટર સંકેત પટેલના નિવાસેથી 2018માં DRIએ અંદાજિત 2 કરોડથી વધુની કિંમતનું 2.9 કિલો મેફેડ્રોન ડ્રગ્સ અને 8.500 લીટર રો મટીરીયલ ઝડપી પાડ્યું હતું. આ કેસ અંકલેશ્વરની એડિશન સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને 20 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સાંપ્રત સમયમાં રોજનું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે, ત્યારે અંકલેશ્વરની કોર્ટે 2018માં દેશ ઝડપાયેલા મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતો ડોક્ટર સંકેત પટેલ પ્રતિબંધિત ડ્રગ્સનું ઉત્પાદન કરી તેને સપ્લાય કરતો હોવાની બાતમી મળતા DRIએ 30 જુલાઈ 2018ના રોજ દરોડા પાડ્યા હતા, જેમાં કંપનીમાંથી 2.9 કિલો મેફેડ્રોન તથા 8.500 લીટર જેટલું રો મટીરીયલ મળી આવ્યું હતું. અંદાજે 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન્સ જજ SD પાંડેની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સરકારી વકીલ NV ગોહિલ અને JB પંચાલે દલીલો કરી હતી. જજે સરકારી વકીલોની દલીલો માન્ય રાખી આરોપી ડોક્ટર સંકેત પટેલને NDPSના ગુનામાં 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. બંને સરકારી વકીલોએ કોર્ટની કાર્યવાહી દરમિયાન 42 દસ્તાવેજી પુરાવાઓની સાથે 15 સાક્ષીઓને તપાસ્યા હતા. ગાર્ડન સિટીમાં આરોપીના ઘરે તથા GRDCમાં ફેક્ટરીમાં કરેલી રેડ દરમિયાન એકત્ર કરવામાં આવેલા સજ્જડ પુરાવાઓ આરોપીને સજા તરફ લઈ ગયા છે. ડ્રગ્સના કિસ્સામાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી હોય તેવો આ પ્રકારનો ભરૂચ જિલ્લાનો પ્રથમ ચુકાદો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેફેડ્રોનનું ઉત્પાદન તથા વેચાણના ગુનામાં 20 વર્ષની સજા પામેલા ડોક્ટર સંકેત પટેલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં PhD કર્યું છે, જે ફેક્ટરીની આડમાં તે મેફેડ્રોન અને મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો. ટપાલ વિભાગના ગ્રાહકોની ફરિયાદ અને ટપાલ સેવાના પ્રશ્નોના નિરાકરણ માટે લાલ બજાર ભરૂચ કચેરી ખાતે કરવામાં આયોજન આવ્યું. ટપાલ વિભાગના ગ્રાહકોની ફરિયાદ અને ટપાલ સેવાના પ્રશ્નોના નિરાકરણ માટેનું આયોજન 28/3/2024 ગુરુવારના રોજ સવારે 11 કલાકે અધિક્ષક ડાકઘર કાર્યાલય લાલ બજાર ભરૂચની કચેરીએ કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત પ્રશ્નો તથા ફરિયાદો સંભાળી નિકાલ કરવામાં આવશે. અધિક્ષક ડાકુઘર કાર્યાલય ભરૂચની કચેરીએ 26/3/2024 સુધીમાં મોકલવાની રહેશે, જેમાં ઉપરોક્ત વિષય સંદર્ભનો ઉલ્લેખ જરૂર કરવો. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. હોળી પૂર્વે રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓ દ્વારા લઠમાર હોળી રસિયા રમવામાં આવશે. રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓમાં લઠમાર હોળી અને રસિયા રમવાની ધૂમ મચી છે. વ્રજમાં ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમતા હોય તેમ અબીલ ગુલાલ અને પુષ્પો વડે મોટી સંખ્યામાં વૈષ્ણવ મહિલાઓ હોળી પૂર્વે 1 મહિના પૂર્વે રસિયા રમી કૃષ્ણ ભક્તિ કરે છે. મોટી સંખ્યામાં મહિલાઓ રાજપીપળા શ્રીનાથજી મંદિર અને શેરીઓમાં પુષ્પો ઉડાવી હોળી રમી કૃષ્ણ ભક્તિમય માહોલ બનાવી રહ્યા છે.
વર્ષોથી જે ગામોમાં શ્રીનાથજી હવેલી હોય એ ગામમાં ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે. રાજપીપળામાં શ્રીનાથજી મંદિરમાં કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની વૈષ્ણવ સમાજની મહિલાઓ હોળી પૂર્વે રસિયાનો ઉત્સવ એક મહિના સુધી ઉજવે છે. નગરમાં પણ વિવિધ વૈષ્ણવ મહિલા મંડળો આ હોળી રસિયા રમે છે. લઠમાર હોળી રમી કૃષ્ણ ભક્તિ કરે છે. આ હોળી રસિયાનો ઉત્સવ ઉજવી મહિલાઓ એકબીજાને રંગો ફૂલોથી સ્વાગત કરે, કૃષ્ણ ભગવાનના ગીતો ગાય, નાચગાન કરે છે. હોળી પૂર્વે હોળી રસિયાની ધૂમ રાજપીપળામાં જોવા મળી છે. મહિલાઓ કૃષ્ણ રાધાનો વેશ ધારણ કરીને લઠમાર હોળી રમે છે. વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી રસિયામાં માત્ર ફૂલોની પાંદડીઓનો જ ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી હોળી મનાવવામાં આવે છે. વૃંદાવનમાં રાધા કૃષ્ણ અને સખીઓ સાથે રમતા 40 દિવસની રાસ રસિયાના સખા ભાવે રમાતી હોળી રસિયા મુજબ રાજપીપળાના વૈષ્ણવ સમાજે લઠમાર અને રસિયા હોળી રમી હતી. કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં લઠ હોળી ઉજવવામાં આવે છે, તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમ સમગ્ર ભારતની અંદર રહેલો વૈષ્ણવ સમાજ હોળીના રસિયાનો તહેવાર છેલ્લા 40 દિવસ દરમિયાન ઉજવતા હોય છે, તેમ રાજપીપળા ખાતે આવેલ શ્રીનાથજી હવેલીમાં પણ અમે સૌ વૈષ્ણવ બહેનો ભેગા મળીને હોળીના રસિયા ખેલીએ છીએ. ખાસ કરીને એની અંદર ફૂલોથી હોળી રમાતી હોય છે. લઠમાર હોળી પણ અમારું આખું આકર્ષણ છે. આ તહેવાર અમે પૂરા હર્ષોલ્લાસ સાથે સર્વે ભેગા મળીને ખેલીએ છીએ. જેમ ગોકુળ મથુરા વૃંદાવન વરસાનામાં પણ હોળી ખેલાતી હોય છે, એ રીતે જ અમે અહીંયા ખેલીએ છીએ. ખાસ કરીને આ 40 દિવસ દરમિયાન કૃષ્ણ ભગવાન સખ્ય ભાવ સાથે, ગોપીઓ અને રાધા સાથે મન મૂકીને હોળી રમતા હોય છે. એવી ભાવનાઓ સાથે અહીંયા ખૂબ જ ભક્તિભાઈ વાતાવરણ પણ સર્જાય છે અને આ તહેવારની ઉજવણી થાય છે. પાનોલી જીઆરડીસીમાં આવેલ ફિનોર કેમ યુનિટ 2માં કામદારને ગેસની અસર થતા તેનું ટૂંકી સારવાર દરમિયાન ભરૂચની ખાનગી હોસ્પિટલમાં કરુણ મોત નિપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશ અને હાલ અંકલેશ્વરના ખરોડ ગામની યશનગર સોસાયટીમાં રહેતો 22 વર્ષીય રીઝમ મોહમ્મદ રફી મોહમ્મદ પાનોલી ચોરડીસીમાં આવેલ ફિનોર કેમ યુનિટ 2માં શશી લેબર એજન્સીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. જેઓ ગત તારીખ 6 PPD પેકિંગ વિભાગમાં કામ કરી રહ્યો હતો, તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તેને કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝર દ્વારા ખરોડની વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને ગેસની અસર લાગી હોવાનું જણાવતા વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેનું ગત રોજ રાત્રે ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પાનોલી પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં જ સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા અને પુત્ર આજે પણ પોતાના વિસ્તાર સહિત વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે છાપ ધરાવનાર અને અકસ્માત હોય કે નદીમાંથી લાશ બહાર કાઢવાની હોય તે ઇમરજન્સીમાં કોઈ પણ ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં 108 તરીકે સેવા આપી ચૂકનાર અયુબ વલી કાળા આજે પોતાના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થયા છે, છતાં પોતાના વિસ્તારની ચિંતા કરવાનું ચૂકતા નથી. દર પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં જરૂરિયાતમંદ અને શ્રમ વિસ્તારમાં લોકોને રમઝાન ઇફતાર કીટનું વિતરણ કરવાનું ચૂકતા નથી. પિતાની સેવા અને ભરૂચમાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર અયુબ વલી કાળાના પુત્ર મોહસિન વલી કાળાએ પણ પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં મિત્રો થકી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને જરૂરિયાતમંદ લોકોને રમઝાન ઇફતાર કીટ મિત્રો મારફતે તૈયાર કરી રૂબરૂ ડોર ટુ ડોર સુધી પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે. તમામ લોકોને બંને પિતા પુત્ર પવિત્ર રમઝાન માસની મુબારકબાદી પણ પાઠવી રહ્યા છે. પહેલું ડિસ્ટ્રીબ્યુશન રમઝાનના 5મા રોજે અમારી ટીમે કરી દીધું છે. અમારો મેઇન પ્રોજેક્ટ છે કે રમઝાનના આખા મહિનામાં આ ડિસ્ટ્રીબ્યુશન ચાલુ રહે, જે કારણ ભરૂચના શ્રમ વિસ્તારમાં જે પણ જરૂરિયાતમંદ લોકો છે તેને અમારી ટીમ આ કીટને પહોંચાડશે. બધાથી પહેલા તો હું મારો ભાઈ સરફરાજ પઠાણ જે ટીમને લીડ કરી રહ્યો છે તેનો હું ઘણો આભાર માનું છું. એટલું જ નહીં, સુફી કાઉન્સિલ ઓફ ઇન્ટરનેશનલ આ વર્ષે અમારી સાથે જોડાઈ ગઈ છે અને કેન્દ્રીય વાસીઓએ જે મારી પર વિશ્વાસ મૂકીને મને જે હેલ્પ કરે છે તે બધાનો બી હું ઘણો ઘણો આભાર માનું છું. એટલું જ નહીં, હું મારા પપ્પાનો બી ઘણો આભાર માનીશ, કેમ કે એમના જે કામો હતા, ભરૂચમાં એમનું જે નામ હતું, એમની જે ઓળખ હતી, ભરૂચના સામાજિક કાર્યકર અયુબ અલી કાળા તરીકે એમની જે ઓળખ હતી ને એમના જે સેવાભાવી કામો, જે નાદ કે જાત કશું પણ જોયા વગર એ કામો કરતા હતા, આજે એમના કામો જોઈને આજે મને એક
એવી તક મળી છે કે હું ભી કઈ કરો તો કેનેડામાં રહીને આજે હું કેનેડામાં તો કામ કરું જ છું સેવાભાવી, પણ હું મારા ભરૂચ વાસીઓને પણ આ મારી જે કઈ નાની મોટી સેવા મોકલું છું, ફૂલ નહીં તો ફૂલની ફાકડી, એ જ સમજીને આજે હું એમની મદદ કરું છું. તો આજે બધાનો હું ઘણો ઘણો આભાર માનું છું કે બધાએ મને જે સાથ સહકાર આપેલો છે તે બધાનો ઘણો ઘણો આભાર. અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની વસંત મિલ ચાલમાં યુવાનને જીવતો સળગાવી દેવાના બનાવનો ભેદ દિલાયો. રૂપિયા આપી લગ્ન કર્યા બાદ યુવતી પરત ન આવતા રૂપિયા પરત ન આપતા ગુનાને અંજામ આપ્યો. ભરૂચની શવન ચોકડી નજીક સ્લીપ થયા બાદ બાઇક ડિવાઇડર સાથે પટકાઈ, મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું મોત, નોકરીથી પરત આવતા યુવકનો અકસ્માત. મોપેડ સવાર બે કિશોરોને નડ્યો અકસ્માત, મોપેડ વીજ પોલ સાથે ફટકાતા 13 વર્ષીય કિશોરનું મોત, એકને ઈજા. હોળી ધૂળેટી પૂર્વે કેસુડાના ફૂલપુર બહારમાં ખીલી ઉઠ્યા. આદિવાસી પટ્ટા ઉપર કેસુડાએ આકર્ષણ જમાવ્યું, નિહાળો ડ્રોન કેમેરાના દ્રશ્યો. આયુર્વેદિક રીતે કેસુડો અતિ ઉપયોગી. ભરૂચમાં હોળી ધૂળેટીના તહેવારો પહેલા તસ્કર ટોળકી સક્રિય, સી ડિવિઝન પોલીસ મથકની હદમાં સોસાયટીમાં જ તસ્કરો ઘરને નિશાન બનાવવાના પ્રયાસ, તસ્કરોની તમામ હરકતના સીસીટીવી વિડીયો થયા વાયરલ. ઝઘડિયા તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ નિષ્ફળ ગયો હોય તેમ સેવા સદનમાં કીડિયાળું ઉભરાયું. સેવા સેતુમાં થયેલ કામોની વાતો જાહેરમાં કરવામાં આવતા નેતાઓ થાકતા નથી, ત્યારે સેવા સદન ખાતે આટલી ભીડ કેમ જામતી હોય છે તે પ્રશ્ન. ભરૂચની વસંત મિલની ચાલમાં યુવાનને જીવતા સળગાવી દેવાની ઘટનામાં પીડિતની ચૈતર વસાવાએ મુલાકાત કરી, સાંત્વના પાઠવવા સાથે આર્થિક સહાયની તૈયારી દર્શાવી. ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ ચકાસણીની કામગીરી, રોજ 150-200 સીડીનું 16 નિરીક્ષકો દ્વારા થતી ચકાસણી. આજના સમાચાર આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું, ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.